सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। गैरकायदेसर पेट्रोलियम पदार्थ जत्थो 1,33,000 नो कब्जे कर्यो मुद्दा माल। थरादना धारासभ्य गेनीबेन ठाकुर बन्या खेडूतोना हामी। खेडूतोने मंजूरी वगर जेटको द्वारा करवामां आवी रहेलुं वीज लाइन नुं काम अटकाव्युं। धर्म परिवर्तन અને ગેરકાયદેસર લોકોની જમીન પચાવી પાડવાનો મુદ્દો હાલમાં પ્રકાશમાં આવ્યો છે ત્યારે કુંભારિયા ગ્રામ પંચાયતના સરપંચ ડુંગાઈચા ગોવાજી જુમાજીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને આ સ્કૂલ પર જિલ્લા શિક્ષણ અધિકારી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। આ સ્કૂલના પ્રિન્સિપલે આદિવાસી વિસ્તારમાં જઈ અને ધર્મ પરિવર્તન કરાવવા ઉપરાંત કુંભારિયા ગામના આસપાસના આદિવાસી 25 જેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું છે અને લોકોની જમીન પણ દબાવી હોવાના આક્ષેપો ગોવાભાઈએ કર્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીને આ લેખિતમાં રજૂઆત કરી તંત્ર આ કારમેલ સ્કૂલના પ્રિન્સિપલ ઉપર કાયદેસર પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે પોતે હિન્દુ ધર્મનો નાશ કરવા માટે બેઠેલા અને દર ગુરુવારે અમારા ગામમાં આવે છે અને લોકોને એવું કહે છે તમે ખિસ્તીમાં જોડાઈ જાઓ અને અમુક લોકો 25-30 જેવા તો જોડાઈ ગયા છે કુંભારિયા ગામમાંથી। નજીકના ગામ તો હજી બહુ જોડાયેલા છે પણ એ લોકોને એવું લાલચ આપવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ બીમાર હોય તેમને દવાથી સારો કરે છે પછી કહે છે તમે તમારા હિન્દુ ધર્મથી બીમાર થયેલા હતા એમ કરીને હવે તમે ખ્રિસ્તીમાં આવી જાવ એટલે તમારી બીમારી બધી નાહી જાય। આજુબાજુ કેટલા ગામડામાં ચાલતો હશે ખ્રિસ્તી ધર્મનો હિન્દુ ધર્મ તોડવાનું ચાલે છે? આ તો કુંભારિયાની વાત કરું છું 25 જેવા સેબલપોણી હડાદ આ બધા ગામડામાં જોડાઈ ગયેલા છે। આ જે ધર્મ પરિવર્તનનો જે ધંધો છે આ કારમેલ સ્કૂલના જે લોકો છે કેટલા સમયથી કરી રહ્યા છે છેલ્લા? આ જ્યારથી કારમેલ સ્કૂલ ચાલુ થઈ ને ત્યારથી જ ચાલુ છે અને અહીંયા અહીંયા જે સરપંચો હતા એમને રજૂઆત પણ કરી પણ કોઈ અધિકારી એમની એક્શન લીધી નથી અને અધિકારીઓ પણ આમાં મળેલા છે। ને જગ્યાની વાત કરું તો કારમેલ સ્કૂલની જગ્યા સરકારશ્રી કલેક્ટર સાહેબશ્રીએ એમને ગ્રાન્ટ કરેલી છે 3,000 સેન્ટીમીટર બંધકામ માટે શાળાના અને મેદાન માટે 1,500 સેન્ટીમીટર ગ્રાન્ટ કરેલી છે એને 3 એકર જેવી જમીન દબાઈ દીધી છે આદિવાસીઓની અને જે આદિવાસી જમીનવાળો બોલે છે તે એમના સામે ખોટી ફરિયાદ દાખલ કરે છે પોલીસ સ્ટેશનમાં। જે આ ધર્મ પરિવર્તનનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે તેના સામે તમે શું કાર્યવાહી કરશો? અમે અત્યારે અધિકારીઓને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ DDO સાહેબ જિલ્લા વિકાસ અધિકારી એમને બધાને રજૂઆત કરી છે પ્રાંત સાહેબ જો એ એક્શન ના લે તો અમે ગામ લોકો આ શાળા બંધ કરશું અને હડતાલ કરશું। આ અંગે પ્રિન્સિપલ પાસે મીડિયા દ્વારા ચર્ચા કરતા પ્રિન્સિપલે જણાવી રહ્યા છે કે તેમણે ક્યારેય ખોટું બોલ્યું નથી અને તેમની પર સરપંચ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે। સરપંચ પોતાની કૂટનીતિ અપનાવી અને દબાવવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે અને સરપંચના આક્ષેપ પ્રમાણે ધર્મ પરિવર્તન કરાવ્યું નથી પરંતુ લોકોનું માનીએ તો કારમેલ સ્કૂલના બોર્ડ પર પણ ખ્રિસ્તી ધર્મનો સ્તંભ લગાવીને જોવા મળી રહ્યો છે અને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ સ્કૂલના યુનિફોર્મ પર પણ આ જ પ્રકારનો સ્તંભ લગાવેલું છે। એટલું જ નહીં આ સ્કૂલ દ્વારા જે ચોપડા આપવામાં આવે છે તેના પર પણ ખ્રિસ્તીનો સ્તંભ લગાવેલું છે।
સરપંચ સિવાય અન્ય લોકોમાં પણ ચર્ચા વહેતી થઈ છે કે હોઈ શકે આ સ્કૂલના પ્રિન્સિપલ ટુકડી બનાવી અને ધર્મ પરિવર્તન કરતા હોય તેવું પણ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ મુદ્દે ઊંડી તપાસ થાય તે જરૂરી બન્યું છે. કુંભારિયા ગ્રામ વિસ્તારમાં આવેલ ઇંગ્લિશ મીડિયમ કાર્મેલ સ્કૂલનો મુદ્દો હાલ પ્રકાશમાં આવ્યો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સ્કૂલ અનેકવાર વાદ વિવાદમાં રહી છે. આ સ્કૂલ પાસે બીયુ પરમિશન ન હોય તેવી પણ જાણવા મળી રહ્યું હતું. ત્યારે અંબાજીના સ્થાનિક વ્યક્તિ દ્વારા સ્કૂલની બીયુ પરમિશન મુદ્દાને લઈ સીએમ કાર્યાલય સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, વિભાવરીબેન દવેને પણ રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, વિભાવરીબેન દવે જ્યારે અંબાજી ખાતે આવ્યા હતા ત્યારે અંબાજી મંદિર ચાચર ચોકમાં પણ આ સ્કૂલના મુદ્દા વિશે રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં, દાંતા ખાતે યોજાયેલો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમમાં પણ તે વ્યક્તિ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તો ચોક્કસપણે કહી શકાય કે એવા તો કયા રાષ્ટ્રીય લેવલના પ્રેશરના કારણે આ સ્કૂલને 15 દિવસની અંદર બીયુ પરમિશન આપી દેવામાં આવી હતી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આ સ્કૂલ અનેકવાર વાદ વિવાદમાં રહી છે ત્યારે હવે પણ એક ધર્મ પરિવર્તનનો આક્ષેપ આ સ્કૂલ પર લાગ્યો છે. શું છે હકીકત તે તપાસનો વિષય છે. હાલમાં આ સ્કૂલનો એક મુદ્દો પ્રકાશમાં આવતા અનેક હિન્દુવાદી સંગઠનો પણ રોષે ભરાયા છે. ત્યારે આ મુદ્દાની ઊંડી તપાસ થાય તે પણ જરૂરી છે. ઇન્ડિયા પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે અને ક્રિકેટ રસિકોની સાથે સાથે સટોડિયા પણ હવે સક્રિય થઈ ગયા છે. ત્યારે થરાદ પોલીસે મોબાઈલ પર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને આઈપીએલના શોખીન જીવડાઓ મોબાઈલ પર સટ્ટો પણ રમતો હોવાની વારંવાર ફરિયાદો સામે આવે છે. ત્યારે થરા પોલીસે મોબાઈલ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. શનિવારે રાત્રે દુબઈમાં ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચમાં થરા ખાતે આવેલી મીરાંબિકા સોસાયટીમાં રહેતો દિનેશ ઠક્કર નામનો શખ્સ મોબાઈલ પર સટ્ટો રમી રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા આ શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી 62,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી જાણે નામ માત્રની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક સટ્ટોડિયાઓ સક્રિય છે અને હવે તે આઈડીના માધ્યમથી સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે, એટલે કે સટ્ટોડિયાઓ પણ હવે ડિજિટલ થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાયબર સેલે આ બાબતે સક્રિય બનવાની જરૂર છે તો જિલ્લામાંથી મોટું સટ્ટાનું નેટવર્ક બહાર આવી શકે તેમ છે. પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં બનાસકાંઠા જિલ્લા પોલીસનું સાયબર સેલ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. ડીસામાં આજે આમ આદમી પાર્ટીમાં યુવાનોએ જોડાવાની શરૂઆત થયેલા અભિયાન અંતર્ગત 50થી વધુ યુવાનોએ જોડાયા હતા. ડીસા ખાતે ગુજરાતના ઉપાધ્યક્ષ પેમાભાઈ ચૌધરીના અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સરકારની ગાઈડલાઈનનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડીસાના ઇસ્કોન મોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં 50 જેટલા યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. જિલ્લા SOG પોલીસે પાલનપુરમાંથી ઝડપી પાડ્યો ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો, 1,33,000નો કબજે કર્યો મુદ્દામાલ. થરાદના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બન્યા ખેડૂતોના હામી. ખેડૂતોની મંજૂરી વગર ચેટકો દ્વારા કરવામાં આવી રહેલું વીજ લાઇનનું કામ અટકાવ્યું. અને થરાદના ASP પૂજા યાદવનો સપાટો સેન્ડી પંચવજે સોસાયટીમાંથી ઝડપી પાડ્યું કુંટણખાનું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર, સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબ્રા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કિંમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. બનાવો આપની વૈશ્વિક અને ઝળહળતી કારકિર્દી. ઉત્તર ગુજરાતમાં સ્થાપિત અને ઉદ્યોગ જગતમાં વિદ્યાર્થીઓની ઉચ્ચ ગુણવત્તા માટે સુપ્રસિદ્ધ એવી ગણપત યુનિવર્સિટીના વિભિન્ન એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કમ્પ્યુટર એપ્લિકેશન્સ, કોમર્સ, સોશિયલ સાયન્સ, ફાર્મસી, પ્યોર સાયન્સ, આર્કિટેક્ચર, ડિઝાઇન, લો અને મેરીટાઇમ જેવા ક્ષેત્રના વિવિધ ડિપ્લોમા, બેચલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં જોડાઈને એડમિશન પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે. કોલ 9978996944 ઓર વિઝિટ admission.guni.ac.in ટુ સિક્યોર યોર એડમિશન્સ ટુડે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા એસઓજી પોલીસની ટીમે પાલનપુરના અંબાજી રોડ પર આવેલ એક ગોડાઉનમાં ઓચિંતો દરોડો કરીને અહીં ગેરકાયદેસર રખાયેલ 1,33,000ની કિંમતનો 2,300 લીટર પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણને રોકવા માટે જિલ્લા પોલીસ સક્રિય બની છે. ત્યારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો લાખોની કિંમતનો પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો પાલનપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. બનાસકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઝાલાને મળેલી ખાનગી બાતમીના આધારે પાલનપુરથી અંબાજી તરફ જતા હાઈવે ઉપર પાયોનિયર ડેરી નજીક આવેલા એક ગોડાઉનમાં ઓચિંતી તપાસ કરતા અહીં એક બોલેરો પિકઅપ ડાલાના પાછળના ભાગે ટેન્કર બનાવી પ્રવાહી ભરેલ ટેન્કર તેમજ એક સિન્ટેક્સના ટાંકામાં ભરેલો 23 લીટરનો શંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દરોડા દરમિયાન 1,33,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ ઘટનાને પગલે પાલનપુરના મામલતદાર અને પુરવઠા નિરીક્ષકને સ્થળ પર બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાવ તાલુકામાં આવેલ કારેલી ગામડીની ખેડૂતોમાં ખેતરોમાં વીજ લાઈનનું કામ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અટકાવી દીધું છે અને ગેનીબેને શરત મૂકી છે કે પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવે ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે. વાવ તાલુકાના કારેલી ચંદનગઢ ગામની સીમમાં જેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વગર ઊભા ભાગમાં વીજ લાઈનનું કામ ચાલુ કરી દીધું હતું, જેને લઈ ખેડૂતોએ થરાદ નાયબ કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું અને ત્યારબાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સમક્ષ આ ખેડૂતોએ પહોંચીને ગેનીબેન ઠાકોરને જાણ કરતા ગેનીબેન ઠાકોર ખેડૂતોની રજૂઆતને પગલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જેટકો કંપની દ્વારા ચાલી રહેલા આ કામકાજને અટકાવ્યું હતું. ગેનીબેન ઠાકોરે કામકાજ અટકાવ્યા બાદ શરૂ કરવા માટે શરત મૂકી છે અને ગેનીબેન ઠાકોરની શરત છે કે પહેલા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને ત્યારબાદ અહીં કામકાજ કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કામ શરૂ કરવા દેવામાં નહીં આવે. અહીંયા કંપની મારફત એવું જાણવા મળ્યું કે ખેડૂતોને કેન્દ્ર સરકારે જે તે વખતે કોંગ્રેસની સરકારે એવો કાયદો કરેલો કે જંત્રીના 4 ગણા ભાવ એ ખેડૂતને ચૂકવવાના અને જંત્રીના 4 ગણા ભાવ ચૂકવ્યા પછી જ જે તે સમય મર્યાદાની અંદર
જે કંપની કે સરકાર કામ ન કરે તો એ જમીન જે તે ખેડૂતના મૂળ માલિકના નામે થઈ જાય આવું કેન્દ્ર સરકારે જે તે વખતે કાયદો પસાર કરેલો છે. પણ આ લોકોએ એ કાયદા પ્રમાણે વળતર ના પૂપડે એટલા માટે કરીને જમીન સંપાદન કરતા નથી. એટલે ટીવીના માધ્યમથી હું સરકારનું કંપનીનું ધ્યાન દોરવા માગું છું કે જે તમારે જમીન લેવાની થતી હોય, જે તમે ટાવર ઊભું કરો છો, ચેડકો કંપની હોય કે એક્સ વાય ઝેડ કંપની હોય, એ જેટલી જમીન તમને ખેડૂતે આપી છે એ સંપાદન કરો તો ખેડૂતને કોઈ વાંધો નથી. પણ સંપાદન પ્રમાણેના જે ધારાધોરણ લાગુ પડે અને કેન્દ્ર સરકારે જે ધારાધોરણ નક્કી કરેલા છે, કાયદો પસાર કરેલો છે, એ કાયદા પ્રમાણે જ ખેડૂતોને વળતર મળશે તો આ લાઇનનું કામ થશે. એ લોકો પોલીસ મારફત ખેડૂતોને ધમકી આપે છે અથવા પોલીસ હાથે રાખે છે, ક્યાંક ને ક્યાંક રેવન્યુ ડિપાર્ટમેન્ટ પણ ખેડૂતોને ખોટી રીતે હેરાનગતિ કરીને એમના ઉપર પ્રેશર ઊભું કરે છે. તો વહીવટીતંત્ર હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આ બધાને હું ખેડૂતો વતી વિનંતી કરું છું કે તમે ખેડૂતોનું હિત ઈચ્છો પહેલું. ખેડૂતો તમારી હાથે જે કંઈ બેસવા માટે તૈયાર છે એમને ધારાધોરણ પ્રમાણે વળતર આપો તો, પણ છતાં ખેડૂત ઉપર કોઈ ખોટો જુલમ કરશે, ખોટી રીતે ખેડૂતોને હેરાન કરશે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, પ્રાઇવેટ કંપનીઓ હોય કે પોલીસ હોય, એના સામે જે કાંઈ અમારે ગાંધી ચિંતા માર્ગે ચાલશું, ગાંધી ચિંતા માર્ગે પણ આ ખેડૂતોને વળતર નહીં બને તો ક્યાંક લીડર આઝાદ કે ઝાંસીની રાણી આ ખેડૂતો માટે બનવું પડે તો અમે બનવા માટે તૈયાર છે. અને ખેડૂતોને ન્યાય ન મળે ત્યાં સુધી આ કોઈ કામ આગળ કરવામાં નહીં આવે. ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ ગેનીબેન ઠાકોરે આજે નિડરતા દર્શાવતા ખેડૂતોએ પણ ગેનીબેન ઠાકોર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા સમર્થનની ગેનીબેન ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અમને પૂછ્યા વગર કંપનીએ કામ ચાલુ કરી દીધા, ઊભા પાકમાં નુકસાની કરી રહ્યા છે અને અમને કોઈ વળતર ચૂકવ્યું નથી અને સીધા પાકમાં નુકસાન કરી અને ખાદ કામ ચાલુ કરી દીધું છે. અમે આ જાણ અમારા ધારાસભ્ય ગેનીબેન જાણ કરતા સ્થળ ઉપર આવીને કામ બંધ કરાવેલું છે. ક્ષેત્રમાં મોડે દબડદથીએ પાક બગાડીને તલ ગુવાર બગાડીને દબડદથીએ પોલીસ સાથે માની ઉભી રાખીને હેરાનગતિ કરી છે અને ઓછે લઈ આવી અમારે કર્યું છે. અને અમારે ગમે તો મને લઈ જાઓ પેલી લઈ જાય, અમારે ધરતીને આપણું એક થઈ ગયું છે. આજ કોઈ મને કોઈ નુકસાનમાં પાર નથી. ગાયતલ કેરી છે થાંટીને અમારે મરવાના દાડા આવ્યા છે. કોઈ મને કોઈ આરોપ છે જ નહીં બોલવાનો. ખેડૂતોની પરવાનગી વગર ચાલી રહેલા કામને પગલે ગેનીબેન ઠાકોરે ખેડૂતોની વારે પહોંચીને કામકાજ અટકાવી દીધા. જેટકો કંપનીને પણ કામકાજ રોકવાની ફરજ પડી હતી. ખાસ કરીને સાહેબ, ખેડૂતોને કેવા પ્રકારનો વળતર ચૂકવવામાં આવે છે કે આવ્યો છે કે નહીં? સરકારશ્રીના રૂલ્સ મુજબ સર, જે જગ્યાએ આપણો ટાવર આવે એની જે જગ્યા રોકાય કે ચાર પાયા વચ્ચેની, એના 85% જંત્રીનું જે થતું હોય અત્યારે હાલની કન્ડિશને, અને જ્યારે વાયરના કોરિડોરમાં 220 kV 35 મીટરના કોરિડોરમાં અને ખેડૂતની જે લંબાઈ થતી હોય એ પ્રમાણે આપણે વળતર ચૂકવીએ છીએ. અને પાકને નુકસાની હોય, જે પણ પાકની નુકસાની થઈ હોય, ખેડૂતને જે પણ પાક હોય એનું જે ટોટલ બગાડ થયો હોય એનાથી પણ સાહેબ સવા ગણું આપણે નુકસાની એમને ચૂકવીએ છીએ ખેડૂતને. ખાસ કરીને સાહેબ, ખેડૂતોને આક્ષેપ છે કે અમને કોઈ જાતની નોટિસ વગર કંપની દ્વારા કામ કરવામાં આવ્યું છે. નોટિસ ખેડૂતને આપ્યા પછી જ કલેક્ટરમાં હિયરિંગ થયું અને કલેક્ટર સાહેબશ્રીએ બધા ખેડૂતોને બોલાયા અને એમનો હુકમ પછી અમે કામ કરવા આવ્યા છીએ. આજે સાહેબ ખાસ કરીને ધારાસભ્ય આવ્યા હતા અને કામ બંધ કરાયું છે, શું કહેશો? હા, એટલે મેડમ આવ્યા હતા અને મેડમે અમને કીધું કે કામ તમે બંધ કરી દો, અત્યારે ખેડૂતમાં કરશો નહીં અને વાતચીત થાય પછી કરજો. એટલે અમે કામ બંધ કરી દીધું અને મેડમને કીધું કે વાતચીત થાય પછી અમે કરીશું. સરહદી બનાસકાંઠાના વાવ તાલુકાની જો વાત કરવામાં આવે તો જે ઝેટકો કંપની છે એના દ્વારા જે યુજી વિસિલના ધંભલાથી જે ઊભા કરવામાં આવ્યા હતા અને એને લઈને ગઈકાલે જે ખેડૂતોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું. ખેડૂતોને પૂછ્યા વગર જ જે ઝેટકો કંપની છે પોતાના ખેતરની અંદર જે લીલો પાક ઊભો હતો એ પાકને નાશ કરી અને એની અંદર જે ધાંભલા ઊભા કરવા એને લઈને મશીન મૂકવામાં આવ્યું હતું એવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે અત્યારે બીકી ન્યૂઝ પહોંચ્યું છે વાવ તાલુકાના જે ગામડી ગામ છે એની અંદર. અત્યારે આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જોઈ શકો છો અત્યારે આ ગામડી ગામનો જે ખેતર છે, ખેતરની અંદર લીલો પાક ઊભો હતો એ પાકને, સમગ્ર પાકને મોટા પ્રમાણમાં પાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ખેડૂતોને કોઈ પણ મંજૂરી લીધા વગર ખેડૂતોનું કહેવું છે કે અમારી મંજૂરી વગર જ વાંકાના લોકોએ જે છે મશીન લાવી અને ઊભો કરી દીધો છે અને પાકને નુકસાન કર્યું છે અને કોઈ પણ વળતર પણ આપ્યું નથી, મંજૂરી પણ નથી. જેને લઈને અત્યારે હું વાંકાને જે વાવના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર પણ વાંકાને પહોંચ્યો છે અને જે ઝેટકો કંપનીના જે કામદારો જે વાંકાને કામ કરે છે તેમની જોડે હાલ તો વાતાઘાટા કરી રહ્યા છે અને જે કામ ચાલતું હતું એ કામને અત્યારે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યા છે. હાલ તો વાવના ધારાસભ્ય ગેનીબેને તમામ ખેડૂતોને અને કંપનીના જે માણસો છે એને સાથે રાખી અને કામ બંધ કરાવી દીધું. હવે જોવાનું એ રહ્યું છે કે ખેડૂતોને જે કામ તો હાલ બંધ કરાય પણ આવા તો અનેક ખેડૂતો છે જેની અંદર અત્યારે પાક ઊભો છે અને ત્યાં આગળ ધંભલા ફિટ કરાવ્યા છે. આ ખેડૂતોના કંપની દ્વારા પૂરેપૂરું વળતર આપવામાં આવશે પછી કામ ચાલુ કરશે શું કરશે એ રહ્યું જોવાનું. આજે રાજપોત, બીકે ન્યૂઝ, થરાદ.
સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. અને થરાદના એએસપી પૂજાએ આદવનો સપાટો સેન્ડી પંચવજે સોસાયટીમાંથી ઝડપી પાડ્યું કુંટણખાનું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતિ હોન્ડા, તહેવારોનો રંગ, દીતિ હોન્ડાને સંગ. એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુરમંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. એમએસસી સીએ એન્ડ આઈટી MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities and the digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. દેવી ક્રિયાના વ્યવસાયને લઈ બદનામ થયેલ થરાદ તાલુકામાં એએસપી દરોડો પાડીને એક કુટળખાનું ઝડપી પાડ્યું છે. થરાદમાં આવેલ પંચવચે સોસાયટીમાંથી આ કુટળખાનું ઝડપાયું છે, જેમાં પોલીસે બે મહિલાઓ અને એક પુરુષને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લોહીના વેપારનો કાળો કારોબાર ચાલતો હતો. આ બધીથી બરબાદ થતા યુવાધનને બચાવવા માટે તેને અટકાવવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી માંગ પણ ઉઠી રહી હતી. ત્યારે આજે થરાદમાં એએસપી પૂજા યાદવે થરાદની પંચવટી સોસાયટીમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડ્યો હતો. અને આ દરોડા દરમિયાન પંચવટી સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી બે મહિલાઓ અને એક પુરુષને દેહ વિક્રીનો વ્યવસાય કરતા રંગે હાથ ઝડપી પાડતા થરાદમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે બે મહિલાઓ અને એક પુરુષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદમાં આવેલા નવા એએસપી પૂજા યાદવ, થરાદ PI JB ચૌધરી સહિત પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી દેહ વિક્રયના કારોબારને ખુલ્લો પાડ્યો છે. આ દરોડા દરમિયાન દેહ વિક્રયના વ્યવસાય સાથે સંકળાયેલી બે મહિલાઓ અને એક યુવકને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 25,500 મુદ્દામાલ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. और अपनी बेटी श्वेता बेन के साथ मिलके अपने घर पे प्रोस्टिट्यूशन हाउस चलाया हुआ था, जिसमें वो अपने फ़ोन के थ्रू कस्टमर्स को और बाहर से लड़कियों को बुलाती थी. और इस अनैतिक धंधे का कल पर्दाफाश हमने किया, जिसमें एक भोग पन्नार हमें मिली जिसे हमने मुक्त कराया. और इसके इस धंधे के अनैतिक कार्य को हमने इमोरल ट्रैफिकिंग प्रिवेंशन एक्ट के अंडर बुक किया गया है. और इसको हमें पर्दाफाश करने के लिए हमने एक टीम बनाई, जिसमें दो पुलिस की गाड़ियां
जो लचकी थी उसके घर के एक गाड़ी आगे एक गाड़ी पीछे रखी और एक डमी कस्टमर को अंदर भेजा गया। डमी कस्टमर का जैसे ही आदेश आया, जैसे ही उसने हमें हिंट दिया, तो दोनों साइड से हमने रेड किया, जिसमें दो कमरे में हमें एक कमरे में लक्ष्मी बेन मिली उसके बेटे और अपनी बेटी के साथ, और एक कमरे में भोग बन्नार और हमारे डमी कस्टमर के साथ मिली। तो उसके बाद हम उनको यहाँ पुलिस स्टेशन में आगे कार्रवाई के लिए लेके आए। आगे इस कार्य में तपास जारी है और इस धंधे में कौन कौन इन्वॉल्व है वो आगे तपास के दरमियान पता लगेगा। न्यूज बुलेटिन पूर्व करता पहला मुख्य समाचार फरी एक बार। અંબાજીમાં ધર્મ પરિવર્તનના મુદ્દે ફસાયા કારમેલ સ્કૂલના પ્રિન્સિપાલ, ગામના સરપંચ, શાળાના પ્રિન્સિપાલે 25 લોકોના ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાના કર્યા આક્ષેપ। જિલ્લા એસઓજી પોલીસે પાલનપુરમાંથી ઝડપી પાડ્યો ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો, 1,33,000નો કબજે કર્યો મુદ્દામાલ। થરાદના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બન્યા ખેડૂતોના હામી, ખેડૂતોને મંજૂરી વગર ચીટકો દ્વારા કરવામાં આવી રહેલું વીજ લાઇનનું કામ અટકાવ્યું। અને થરાદના એએસપી પૂજા યાદવનો સપાટો સેન્ડી પંચવજે સોસાયટીમાંથી ઝડપી પાડ્યું કુંટણખાનું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે ફરી મળીશું। નમસ્કાર।